मित्रों आजना विडियो में आपणे धोरण 10 नो जे अंग्रेजी विषय नो पेपर छे टोटल गुण 80 मार्क्स समय रहे छे 3 कलाक जे आ पेपर छे आ पेपर तमारे आवनारी जे बोर्ड नी परीक्षा छे मे महीना ए मे महीना माटे परीक्षा माटे एक मॉडल पेपर तरीके तैयार करवामां आवेलुं छे। तो विद्यार्थी मित्रों जो तमने मारो विडियो गम्यो तो तमारा मित्रों सुधी शेर करजो अने आ पेपरनुं सोल्यूशन पण तमने अमारी चेनल पर मळी जशे। विद्यार्थी मित्रों सेक्शन ए तमे जोई शको छो के रीड ध एक्स्ट्रेक्ट्स एंड आंसर ध क्वेश्चन्स एटले के पेरेग्राफ वाँचो अने प्रश्नना जवाब आपो एने टोटल केटला मार्क्स रहे छे तो के 10 मार्क्स रहेशे। तो विद्यार्थी मित्रों तमे प्रश्न जोई शको छो अने पेरेग्राफमांथी आंसर पण शोधीने तमारे तमारी भाषामां लखवाना रहेशे। सेक्शन एनो प्रश्न बे कंईक आ रीते हतो के राइट अ शोर्ट नोट फोकसिंग ध क्वेश्चनिंग एंड ध पॉइंट एटले के जे पॉइंट आपेला छे पॉइंट उपरथी तमारे शोर्ट नोट लखवानी छे। 3 માર્ક્સની શોર્ટનટ પૂછેલી અથવામાં ઓપ્શન છે કે મધર અ વન્ડરફુલ ક્રિએશન અને હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર, તો કે આ તમારે આને ઉપરથી તમારે શોર્ટનોટ લખવાની છે। ત્યાર પછી સેક્શન એમાં નાનો પ્રશ્ન છે ટ્રુ ઓર ફોલ્સ વિશેનો, એમાં તમારે ટ્રુ અને ફોલ્સ આપવાના રહેશે। સેક્શન બી, તો સેક્શન બીમાં પણ હવે પોઈમ ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના રહેશે, તો કે રીડ ધ સ્ટાન્જા એટલે કે પોઈમ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, અને ક્વેશ્ચન્સનો તમારે આન્સર આપવાનું રહેશે। ટોટલ કેટલા માર્ક્સ? 3 માર્ક્સ, એટલે કે એક એક માર્ક્સના 3 પ્રશ્ન રહેશે। રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, આ પણ એટલે કે તમારે એક બુકબર્ડ હોય કે કોઈ બટરફ્લાય હોય એનું બહારનું જે કોઈ એક્સ્ટ્રા બુક હોય એમાંથી આ પ્રશ્ન લેવામાં આવેલું, અને એમાંથી તમારે આન્સર સાચા શોધીને આન્સર રાખવાનો છે। કેટલા માર્ક્સ રહેશે? 5 માર્ક્સ રહેશે। ત્યાર પછી તમને એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, આ એડવર્ટાઇઝમેન્ટમાં પણ તમારે સાચા આન્સર આપવાના રહેશે, તો એના માર્ક્સ પણ કેટલા છે? 5 માર્ક્સ પ્રાપ્ત છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે એક ઇન્ટરવ્યુ આપેલું છે અને તમારો પ્રશ્નનો જવાબ આપવાનો છે 4 માર્ક્સનો, એટલે કે એક એક માર્કના 4 પ્રશ્ન પૂછેલા હશે। તો આ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો અહીં સેક્શન એ અને સેક્શન બી તમે જોઈ શકો છો કે સેક્શન એમાં કઈ રીતનું છે, તો કે સેક્શન એમાં 10 માર્ક્સના જે રીડ એટલે કે આન્સર તો પેરેગ્રાફમાંથી આપવાના રહે છે, બીજા જે 4 માર્ક્સના જે ટ્રુફોલ છે અને એક શોર્ટ નોટ આવશે। ત્યાર પછી સેક્શન બીમાં તો કે કોઈ એક બહારની એડવર્ટાઇઝમેન્ટ હશે, બુકબર્ડમાંથી પ્રશ્ન હશે અને પોઈમમાંથી પ્રશ્ન હશે, એમાંથી તમારે એટલે કે પ્રશ્ન એ સેક્શન એ અને સેક્શન બી તમારે પેરેગ્રાફમાંથી જ સાચા આન્સર આપવાના રહેશે। ત્યાર પછી સેક્શન સી તમે જોઈ શકો છો, 3 માર્ક્સનું સેક્શન સી છે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, એટલે કે આ સેન્ટેન્સ કઈ જગ્યાએ બોલાય છે, કઈ જગ્યાએ બોલાય છે, તો એના માટેનો તમારે આન્સર આપવાના રહેશે। તો આના પણ કેટલા માર્ક્સ રહેશે? 3 માર્ક્સ। ત્યાર પછી એક ડાયલોગ સ્પીચ આપેલી છે, તો કે ડાયલોગ સ્પીચમાં તમે શું આપી શકો જવાબ એ લખવાનો છે, કે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, એટલે કે પેશન્ટ કહે છે આઈ એમ સફરિંગ ફ્રોમ ધ ફીવર, હું ફીવરથી એટલે કે હું તાવથી પીડાઉં છું, તો ડૉક્ટર શું કહે, તો કે વાય ડુ યુ ઇટ જંક ફૂડ, તમે શું જંક ફૂડ ખાધું છે, ઇફ યુ ડુ નોટ રેસ્ટ યુ વિલ સફર અલોટ, ટેક ઇટ ઇઝી, યુ હેડ બેટર ટેક ધીસ મેડિસિન, એટલે કે શું કહે, તો કે ડૉક્ટર કે હું દવા શું કહેવાય હું પીડાઉં છું રોગથી, તો ડૉક્ટર શું કહેવાય, તો કે તમારે મેડિસિન લેવી જોઈએ અને 8 કલાક સુધી આરામ કરવો જોઈએ એવું ડૉક્ટર બોલે ને, તો સાચો આન્સર શું આવશે? ડી તમારો સાચો આન્સર બની શકે છે। ત્યાર પછી મનન કહે છે વેર ઇઝ ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લોકેટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કઈ જગ્યા પર છે, તો જાનકી કે તો જાનકી શું જવાબ આપવો જોઈએ, ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ સ્ટેટ બેંક, ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ બેટર ધેન મેની અધર બેંક, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ઇટ, ઇટ ઇઝ લોકેટ નિયર ધ રેલવે સ્ટેશન, એટલે કે કઈ જગ્યા પર છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તો તમે શું કહ્યું કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રેલવે સ્ટેશનની નજીક છે, તો મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ કયું હતા, તો કે ઇટ ઇઝ લોકેટેડ ધ રેલવે સ્ટેશન। 38 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, કે કપિલ સેઝ સી ઇઝ નોટ સીન એનીવેર, હાઉ લોંગ હેઝ બીન સી ઇઝ બીન પ્લેઇંગ, કે કેટલા ટાઈમથી રમી રહી છે એના વિશે હું કંઈ જાણું છું, તો કે માનસેનો જવાબ શું આપે, કે વુમ ડુ યુ સીક અબાઉટ, તો કે સી હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ, ક્યાંથી રમી રહી છે, કે સવાર થઈ ત્યારથી તે ક્રિકેટ રમી રહી છે અથવા તો કોઈ પણ પ્લેઇંગ રમી રહી છે, તો આ રીતે તમારે મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ લખવાનું રહેશે। ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ choosing is correct option facing and the function in the bracket, એટલે કે એક્સપ્રેશન કન્ડિશન, તો કે તમારે અહીંથી કયો એક્સપ્રેશન મૂકી શકું તેના વિશે તમારે અહીં સાચા આન્સર આપવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો જે સેક્શન સી છે, સેક્શન સી જે છે એ ગ્રામર રિલેટેડ સેક્શન છે। ચાર પછી 42માં પણ જોઈ શકો છો પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફમાં ઉપર તમને
साचा आंसर आपेला छे कि क्या क्यों आंसर आए ये तमारे लखवानुं रहेशे। त्यार पछी 43 44 अने 45 તમારે તો કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, તો નિયરેસ્ટ મિનિંગ તમારે ગોતવાનો રહેશે કે વાસ્ટનો નિયરિંગ મિનિંગ શું થાય, ક્રિએટનો શું થાય અને અટરનો શું થાય। તો આ રીતે સેક્શન સી તમે જોઈ શકો છો, ત્યારબાદ સેક્શન ડી પણ તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો પછી જોઈન ધ સેન્ટન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ, એટલે કે કયું અહીં સાચું કન્જક્શન તમે લાગુ પાડી શકો અને વાક્ય બનાવી શકો એ પણ તમારે આપવાનું રહેશે સાચો આન્સર। ત્યાર પછી રીવરાઇટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ્સ વન ઇન ધ બ્રેકેટ, એટલે કે બ્રેકેટમાં શબ્દ આપેલા છે શબ્દમાંથી કયો આ પેરેગ્રાફમાં બંધ બેસતો શબ્દ છે એ લખવાનું રહેશે। ડુ એઝ ડાયરેક્ટેડ, ત્યાર પછી તમારે એક નિબંધ પણ લખવાનું રહેશે કે દિવાળી વોઝ સેલિબ્રેટ, એટલે કે એક રિપોર્ટ રાઇટિંગ પણ લખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ઇંગ્લિશનું જોઈ શકો છો અને સેક્શન ઈ પણ આપેલું, તો સેક્શન ડીમાં તમે જોઈ શકો છો કે નિબંધ લખવાનો છે કોમ્પ્યુટર વિશે, વિઝિટ હિલ સ્ટેશન વિશે। ત્યાર પછી 57 અંક જયેશ અંકલ રાઇટ ઈમેલ, એટલે કે એક ઈમેલ એડ્રેસ પણ લખવાનું રહેશે। અને 58 નંબરનું જે છે તો કે આ પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફમાં એક ચિત્ર પિક્ચર આપેલું છે, આ પિક્ચરમાં 4-5 વાક્યો તમે તમારી ભાષામાં લખવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે ઇંગ્લિશનું જે એક મોડેલ પેપર જે તૈયાર કરેલું છે, આ જે મોડેલ પેપર છે આમાંથી કેટલાક અગત્યના પ્રશ્નો તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો તમારો વિડીયો ગમ્યો હોય તો મારી વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।